ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ધોરણ 7 ની અંદર ગણિત વિષય ગણિતમાં મિત્રો આપણે પ્રાયોગિક ભૌમિતિ એવું 10મો ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે પ્રાયોગિક ભૌમિતિમાં ગઈકાલે યાદ રાખવાના મે મુદ્દા તમને બતાવેલા હતા આજે પેજ નંબર 195 ઉપર પ્રશ્ન નંબર 1 આપેલો છે પાઠ્યપુસ્તકમાં આપેલી રચનામાં એ માંથી તમે બીજી કોઈ રેખા દોરી શકો જે L ને પણ સમાંતર હોય તો તમને જે પેજ નંબર 195 ઉપર પ્રશ્ન આપેલો છે મંચવાર બિંદુ A માંથી પસાર થતી અને રેખા L ના સમાંતર હોય બિંદુ A માંથી પસાર થતી અને રેખા L ના સમાંતર હોય તે બીજી કોઈ પણ રેખા આપણે દોરી શકીએ નહીં કઈ રીતે માને મને ઉદાહરણ દ્વારા સમજીએ આ A બિંદુ છે અને આ L રેખા છે હવે A માંથી પસાર થતી અને L ના સમાંતર હોય તેવી માત્ર એક જ રેખા દોરી શકાય છે આપણે અહીંયા L ના સમાંતર હજારો રેખા દોરી શકીએ પરંતુ A બિંદુમાંથી પસાર થતી હોય તેવી એક અને માત્ર એક જ રેખા દોરી શકીએ જે L ના સમાંતર હોય કારણ કે બે સમાંતર રેખાઓ છે એના વચ્ચેનું અંતર અનંત અંતર સુધી સમાન જ હોવું જોઈએ તો તે સમાંતર કહેવાય માની લો આ 5 સેન્ટીમીટર આ 5 આ 5 અનંત અંતર સુધી તમારે અંતર છે 5 સેન્ટીમીટર જ હોવું જોઈએ તો જ સમાંતર રેખાઓ કહેવાય અનંત અંતરે પણ ક્યાંય ના મળતી હોય એવી રેખાઓ કહેવાય સમાંતર રેખાઓ હવે બીજો પ્રશ્ન સમાન યુગ્મકોણનો ઉપયોગ કરવાને બદલે સમાન અનુકોણનો ઉપયોગ કરી શકાય તે માટે શું તમે આંબેલી રચનામાં થોડો સુધારો વધારો કરી શકો તો આપણે જોઈએ મિત્રો હા અનુકોણની રચના કરીને પણ રચના થઈ શકે છે તો આપણે એ રચનાની આકૃતિ દોરીએ પછી વિગતવાર સમજીએ જ્યાં છેદે છે ત્યાં કયું બિંદુ છે મિત્રો આ એ આ એફ પછી અહીંયા બી આ બિંદુ સી અને આ બિંદુ બી બરાબર અહીંયા જ્યાં છેદે છે ત્યાં એફ બિંદુ છે આ ક્યુ બિંદુ છે બરાબર કઈ રેખા છે એમ અમે એલ હવે વિગત વાર સમજશે એક રેખા એલ અને તેની એક બહારનો બિંદુ કે લ્યો રેખા એલ આપણે કઈ રીતે રચના કરીએ છીએ એક રેખા એલ અને તેની બહારનો બિંદુ એ લ્યો સમજણ પછી બીજા નંબર એલ ઉપર કોઈ પણ બિંદુ બી લ્યો એલ ઉપર કોઈ પણ બિંદુ એ બિંદુ એનો પણ કોઈ પણ બિંદુ બી લીધો આપણે ચાલો બરાબર પછી કોઈ પણ બિંદુ બી લો બી ને એ સાથે જોડો બી એ લંબાવો બી ને એ સાથે જોડીને કિરણ બી એ લંબાવવાની છે આટલું થઈ ગયું બી ને કેન્દ્ર લઈ અનુરૂપ ત્રિજ્યાનો ચાપ દોરો બી ને કેન્દ્ર લઈ અનુરૂપ ત્રિજ્યાનો ચાપ દોરવાનો છે પછી જે સી ને એલ ને સી માં ને બી ને ડી માં છે બરાબર આ બી ને ડી માં છે અને એલ ને કેમાં છે તે સી માં બરાબર પછી એ ને કેન્દ્ર લે તેટલી ત્રિજ્યા નો ચાપ દોરો જે લંબાવેલ બી ને ડી માં છે બી એ એટલી ત્રિજ્યા લઈ અહીંયા ચાપ દોરવાનો છે જે બી ને પી માં છે ક્યાં છે તે બી એ ને અહીંયા કયા બિંદુમાં છે તે પી માં છે હવે બનાવેલ બી એ ને પી માં છે તે સીધી જેટલી ત્રિજ્યા લઈ પી ને કેન્દ્ર લઈ અગાઉના ચાપ ને છે તો ચાપ દરો છે ક્યુ માં છે તે શું કીધું છે સીધી જેટલી ત્રિજ્યા લઈ આટલી ત્રિજ્યા સીધી જેટલી ત્રિજ્યા લઈ અહીંયા આ ચાપ છે શું કરવાનું છે છેદવાનું છે જે ક્યુ
much छेदे क्या छेदे q a અને q ને જોડી m બનાવો a અને q આ બિંદુને શું કરવાનું છે a અને q ને જોડી રેખા m આપણે બનાવવાની છે આમ યુગ્મકોણનો ઉપયોગ કરવાને બદલે સમાન અનુકોણનો પણ ઉપયોગ કરી શકાય આ ખાસ્ય આકૃતિ આવી ઉપયોગ કરીને આપેલી રેખાને સમાંતર રીતે એક રેખા રચી શકાય છે અહીંયા એવું દર્શાવવામાં આવ્યું છે કે એક રેખા અને તે બાહ્ય બિંદુ છે એમાંથી તમે એ બિંદુમાંથી પસાર થતી સમાંતર રેખા દોરી શકો છો પરંતુ તો આપણે પેજ નંબર 195 ઉપર પેજ નંબર 195 ઉપર પ્રશ્ન નંબર 1 અને 2 એ બંને સોલ્વ કર્યા છે કઈ રીતે કર્યા એ પણ આપેલો છે તો આજનો હોમવર્કમાં તમારે પ્રશ્ન 1 અને 2 પાઠ્ય ધરકો બંનેમાં એક એક વાર એટલે કે બે વાર આકૃતિ દોરી લખવાના છે જ્યારે કરેલ એ બરાબર તો મિત્રો આજનો હોમવર્ક સમજી ગયા તમને બરાબર છે ચાલો તો હવે મળશો આવતા નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી ગણિતનો બધો જ હોમવર્ક વ્યવસ્થિત તમે કરી લેજો ઠીક છે